जय स्वामीनारायण वाला विद्यार्थी मित्रों, हूँ श्री सोलंकी रमेश्वर डिजिटल ऑनलाइन अभ्यासक्रम में आपनों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे पाठ 12 किंतु कुटिलता, એટલે किंतु शब्दनी कुटिलता એ વિશે આપણે આજે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ સારું કાર્ય કરવા જતા હોઈએ છીએ અને અચાનક જ એ કાર્યમાં કોઈ વિઘ્ન આવી જાય અને એની સાથે આપણે પરંતુ એટલે કે આમ થવાનું હતું પરંતુ આ કારણે આ થઈ શકશે નહીં, તો એ કિંતુ શબ્દ વચ્ચે આવે છે અને લેખકને આવા જે બે ત્રણ ઘટનાઓ ઘટી છે એ કિંતુ શબ્દથી એમનું આખું કામ જે સફળ થવાને બદલે એ નિષ્ફળ થઈ જાય છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો કે પ્રસ્તાવના, નિબંધની સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે। સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે। કોઈક ધર્મશાસ્ત્રીય વિષય પર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનાર શ્રાદ્ધ પ્રદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે। આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે અને આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે। કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સુગ્રહિત કરીને પુસ્તકારે પણ પ્રકાશિત કરાવ્યા છે। રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરા નામે સમસામાયિક વિષય ઉપર અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે। તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્ર પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહે છે। તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરીને પ્રબંધ પારિજાત નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે। તેમાં કિંતો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે અને આ નિબંધના એક નાનકડા અંશને સંપાદિત કરીને અને પાઠ્યપુસ્તકના નિયત ભાષાસ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી રીતે વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે। ક્યારેક અનુકૂળ પરિસ્થિતિમાં માણસના મનને પુલકિત કરી મુક્તિ હોય છે અને આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં સહી પડે છે। આ જ કિંતુ શબ્દની કુટિલતા છે અને આ પ્રકારની ત્રણ ઘટનાઓ પાઠમાં વર્ણવી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે પાઠ ઉપર આપણે જોઈએ કે જીવનસ્ય વિવિધક્ષેત્રે અહમ કિંતો કુટિલતામ અન્વભવમ, કે જીવનના વિવિધ ક્ષેત્રે વિવિધ ક્ષેત્રોમાં હું અહમ એટલે હું કિંતો કુટિલતામ કિંતુ શબ્દની અહમ એટલે મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે। લેખક હવે બે ત્રણ ઘટનાઓ ના જીવનમાં ઘટી છે એના વિશે વર્ણન કરે છે કે જીવનમાં વિવિધ ક્ષેત્રમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે। મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રા ઘટનાત્ર વર્ણ્યામિ, મમ જીવને એટલે કે મારા જીવનમાં ઘટિતીસુ એટલે બનેલી ઘટનાઓનું દ્વિત્રા બે ત્રણ ઘટનાઓનું અત્ર વર્ણ્યામિ એ વર્ણન કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, કે જીવનના વિવિધ ક્ષેત્રે મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે, મારા જીવનમાં ઘટેલી બે ત્રણ ઘટનાઓનું અહીં વર્ણન કરું છું। એકદા રાજ્યતઃ લબ્ધયા મમ ભૂમિર્વિયોગો વહુ કાલાત ન્યાયાલયે ચલતિ સ્મ, કે અશ્ય અભિયોગ્યશ્ય એટલે કે એકદા રાજ્યતઃ લબ્ધયા મમ ભૂમિ વિયોગમ બહુ કાલાત ન્યાયાલયે ચલતિ સ્મ, કે એકદા એટલે કે એકવાર રાજ્ય તરફથી લબ્ધવા એટલે મળેલી મમ એટલે મારી ભૂમિર વિયોગો કે જમીનનો દાવો બહુ કાલાત ઘણા સમયથી ઘણા સમયથી ન્યાયાલયે ચલતિ સ્મ કોર્ટમાં ન્યાયાલયે કોર્ટમાં ચાલતો હતો, કે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી ભૂમિનો અથવા જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો। મમ પક્ષાત શરણ આપી આવશ્યકાની પ્રમાણી યથકાલમ દત્તાની, મમ પક્ષાત એટલે કે મારા તરફથી સર્વાણી બધા જ જરૂરી એવા આવશ્યકાની જરૂરી એવા પ્રમાણપત્રો યથાકાલમ કે સમય પ્રમાણે દત્તાની આપી દીધા, મારા તરફથી બધા જ આવશ્યક પ્રમાણપત્રો સમય મુજબ આપી દીધા। સાક્ષીજનમ સાક્ષાપી મતપક્ષે સમભવત યથસા ભૂમિ અસ્મદીયનમ વંશજનામ અધિકાર વર્તતે, સાક્ષીજનામ એટલે સાક્ષીઓની જુબાની
साक्षी जन साक्षी जुबानी साक्षामी मारा पक्षे साक्षमपी मारा पक्षे मम पक्षे એટલે કે મારા પક્ષે થઈ હતી સમભમ થઈ હતી યતસ્થ અને આ થઈ હતી એ પ્રમાણના બળે ય ભૂમિ એ પ્રમાણના બળે આ ભૂમિ અસ્મદ્યાનમ એટલે કે અમારા વંશજોની અસ્મદ્યાનમ વંશજનમ અમારા વંશોજનોમાં અધિકારમાં અધિકાર વર્તતે અધિકારોમાં અધિકારમાં છે ફરીથી વિદ્યાર્થી મિત્રો કે સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી અને આ ભૂમિ કે પ્રમાણના બળે અને યસ ભૂમિ અસ્મદ્યાનમ કે આ પ્રમાણના બળે આ જમીન અમારા વંશજોના અધિકારમાં છે વાકેલપી મહ્યમ અભયમ દત્ત વાકેલ એટલે વકીલે વકીલે પણ મને અભયમ દત્ત અભય વચન આપેલું કે યત એટલે કે પ્રમાણમ બલેમ ભૂમિરિયમ અવશ્યમ ભવધિકારમ ભુક્તા ભવિષ્યતિ યત પ્રમાણમ એટલે કે આ જમીન તમારી આ જ ભૂમિ રે આ જમીન તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે ફરીથી વિદ્યાર્થી મિત્રો આખા પેરેગ્રાફનું કે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી ભૂમિનો દાવો અથવા જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો મારા તરફથી બધા જ આવશ્યક પ્રમાણપત્રો સમય મુજબ આપી દીધા હતા સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી અને કે પ્રમાણોના બળે આ જમીન અમારા વંશજોના અધિકારમાં હતી વકીલે પણ મને અભય વચન આપેલું કે જમીન જરૂરી તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે આગળ તેનું હવે લેખક આ જમીનનો દાવો કોર્ટમાં ચાલતો હોય છે સમગ્ર પ્રમાણપત્રો પણ બધું આપી દીધેલું છે અને હવે શું થાય છે આપણે આગળ જોઈએ કે અશ્ય અભિયોગ્યશ્ય ભાગ્ય નિર્ણય અધ્યાસિત અશ્ય અભિયોગ્ય છે આ ખટલાનો ભાગ્ય નિર્ણય ખટલો અથવા જે આ ચાલતો હતો ન્યાયે કે આ ખટલાનો ભાગ્ય નિર્ણય અધ્યાસિત આજે આવવાનો હતો હવે કોર્ટમાં જમીનનો કેસ ચાલતો હતો તો આજે હવે એનો ફેસલો થવાનો હતો કે આજે આ ખટલાનો ભાગ્ય નિર્ણય આજે આવવાનો હતો ન્યાયાધીશ નિર્ણય અકથે ન્યાયાધીશે ફેસલો નિર્ણય એટલે ફેસલો આપતા કહ્યું વયમ પશ્યામઃ કે અમે જોઈએ છીએ કે યત અભિયુક્તમ પક્ષાદ આવશ્યકાની શરણયમ પ્રમાણપત્ર પ્રસ્તુતાની સંધિ વયમ પશ્યામઃ અને કે ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું કે અમે જોઈએ છીએ કે વાદી તરફથી સામસામે પક્ષને વાદી કહેવાય અભિયુક્તિ કે વાદી તરફથી જરૂરી એવા બધાય પ્રમાણપત્રો આવશ્યક શરણયમ પ્રમાણપત્રો બધા જ પ્રમાણપત્રો અહીં રજૂ થયેલા છે પ્રસ્તુતતાની અહીં રજૂ થયેલા છે કે અમે જાણીએ છીએ કે બધા જ વાદી તરફથી પક્ષ તરફથી બધા જ સર્વ પ્રમાણપત્રો અહીં પ્રસ્તુત છે રાજ્યતઃ લબ્ધવાય ભૂમે દાનપત્રમાંથી ઉપસ્થિતમ અસ્તિ રાજ્ય લબ્ધવાય એટલે કે રાજ્ય તરફથી મળેલું જમીનનું પ્રમાણપત્ર અથવા દાનપત્ર પણ અહીં ઉપસ્થિત છે ન્યાયાલયે પરિજ્ઞાતમ યત ભૂમિરિયમ અભિયુક્તમ અધિકાર ભુક્ત અસ્તિ ન્યાયાલય કે ન્યાયાલયે પરિજ્ઞાતમ એટલે કે જાણ્યું છે કે જાણ્યું છે કે આ ભૂમિ અભિયુક્તિ કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે હવે લેખકની પાસે બધા પ્રમાણપત્રો હતા પછી જમીનનું દાનપત્ર પણ એમની પાસે હતું તો આ બધું જોઈ અને ન્યાયાલયના કોર્ટે પણ જે અધિકારી પણ કહ્યું હતું કે આ જમીન તમારા અધિકારમાં ભોગવાયેલી છે ફરીથી વિદ્યાર્થી મિત્રો કે આ ખાટલાનો ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો ન્યાયાધીશે પણ ફેસલો આપતા કહ્યું કે અમે જાણીએ છીએ કે વાદી તરફથી બધા જ આવશ્યક પ્રમાણપત્રો પ્રસ્તુત છે રાજ્ય તરફથી મળેલી ભૂમિનું દાનપત્ર પણ અહીં ઉપસ્થિત છે અને ન્યાયાલય પણ જાણે છે કે આ ભૂમિ વાદીના અધિકારમાં ભોગવાયેલી છે અહમ નિશ્ચિત અભવત અહમ એટલે કે હું નિશ્ચિત થયો
અહમ નિશ્ચિત અભવન થયો. પરમ ન્યાયાધીશે અગ્રવદત, પરંતુ ન્યાયાધીશ આગળ બોલતા આગળ બોલ્યા, કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતદ વિરોધમ એકમ પત્રમ પ્રેષિત નિવાસંતિ. કિંતુ એટલે પરંતુ, હવે જો શું થાય છે કે ખટલોનો નિર્ણય આવવાનો હતો, પરંતુ કિંતુ પરંતુ રાજસ્વ વિભાગસ્ય એટલે કે મહેસૂલ વિભાગના અધિકારી એ એક અધિકારી આના વિરોધમાં એતદ વિરોધ આના વિરોધમાં એકમ પત્ર એક પત્ર પ્રેષિત નિવાસંતિ એક પત્ર મોકલ્યો છે. હવે શું કીધું કે હું નિશ્ચિત થયું, પરંતુ ન્યાયાધીશે આગળ બોલતા કહ્યું કે પરંતુ રાજ્ય વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર અમને મોકલ્યો છે. તદુપરી લક્ષ્યદાન આવશ્યકમ મન્યામય, તદુપરી એટલે કે તેની ઉપર લક્ષ્યદાનમ આવશ્યક, ધ્યાન આપવું અમારા માટે ખૂબ જરૂરી છે. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત, આથી હાલમાં અતઃ અત્યારે આ ન્યાયને હાલમાં સંપ્રતિ અત્યારે આ હાલમાં આ ન્યાયને સ્થગિત કરી દેવામાં આવે છે. હવે નક્કી જ હતું, પરંતુ કોઈ અધિકારીઓ રાજ્ય વિભાગના અધિકારીથી એક પત્ર મળેલો હતો માટે કિંતુ શબ્દ વચ્ચે આવી ગયો કે પરંતુ આ રાજ્યના અધિકારથી અમને એક વિરોધમાં પત્ર મળ્યો છે માટે આ ન્યાય હાલ સ્થગિત કરવામાં આવી છે. મદ્યા ચિંતા ગતાપી પુનર્ગતા, મદ્ય એટલે મારી ચિંતા, ગતાપી ગયેલી પુનર્ગત પાછી આવી, મારી ચિંતા ગયેલી પાછી આવી ગઈ. ન્યાધીશસ્ય સ કિંતુ કૃત મમ અંતઃકરણમ અધાપિ સમાધાંતિ કૃતાંતિ. ન્યાધીશસ્ય કે ન્યાધીશનો તે કિંતુ કૃત કિંતુરૂપી કાંટો અંતઃકરણમ આજે પણ મારા અંતઃકરણને અધાપિ સમાધાંતિ કૃતાંતિ ચારે તરફથી કોથળી ખાય છે. અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાતમ અનુતાપી અનુભવન. અપરમ ચ અને વળી આ કિંતુ શબ્દના આ કિંતુ શબ્દથી આનંદ અનુભવનો પ્રસંગ મેં આનંદ અનુભવના પ્રસંગે પણ મેં સતત નિતાંતમ એટલે કે સતત મેં સંતાપ અનુભવ્યો છે. અનુતાપ એટલે સંતાપ અનુભવ્યો છે. હવે લેખક કહે છે મારી ચિંતા ગયેલી મારી ચિંતા પાછી આવી ગઈ. ન્યાયાધીશના આ કિંતુ કિંતુ શબ્દની કુટિલતાનો કાંટો આજે પણ મારા અંતઃકરણની કોરી ખાય છે. અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અને અનુભવનો પ્રસંગ હોવાથી હું સતત સંતાપ અનુભવું છું. હવે આગળ વિદ્યાર્થી મિત્રો કે એકદા હવે એક અનુભવ પ્રસંગે પતિ સમાપ્ત થયો. હવે બીજો પ્રસંગ આવ્યો કે બીજા પ્રસંગમાં ક્યાં અમને કિંતુ શબ્દ કુટિલતાનો અનુભવ થયો. તો એકદા અનેક વર્ષાણા પરિશ્રમીણમ રચિતમ સદ્ય પ્રકાશિત મદયમ પુસ્તકેમ આદાય અહમ એકસ્ય સાહિત્ય મર્મજ્ઞ હેતુ સમીપ ગચ્છમ. શું કહે છે, એકદા એટલે કે એકવાર અનેક વર્ષોથી કે એકદા કે અનેક એક દિવસ એકવાર અનેક વર્ષોની પરિશ્રમ મહેનતથી રચાયેલો સદ્ય તાજેતરમાં પ્રકાશિત મધ્યમ પ્રકાશિત થયેલું મારું પુસ્તક લઈને હું એક સાહિત્ય મર્મજ્ઞ એટલે કે સાહિત્યના મર્મ જાણનાર નેતા પાસે ગયો. હવે લેખકે એક પુસ્તક સરસ લખી દીધું, એ પુસ્તક લઈને એક સાહિત્યના જાણકાર એમની પાસે લઈ ગયા. અશ્ય પુસ્તકસ્ય વિષયમ તસ્ત પ્રસ્તુતિ મુદ્ર સ્પષ્ટમ ચિત્રયોજનમ ચેતિ સર્વાપી સુંદરમાસી. અશ્ય પુસ્તક આ પુસ્તકનું વિષયવસ્તુ તેનું પુસ્તકનો વિષય તેની રજૂઆત પ્રસ્તુતિ એટલે તેની રજૂઆત મુદ્રમ સ્પષ્ટમ એટલે છાપકામની સુંદરતા અને ચિત્રની ગોઠવણી આ સર્વ બધું સુંદર હતું. નેતૃ મહોદયમ પુસ્તકમિદમ અવશ્ય રુચિકરમ ભવિષ્યતિ મેં દ્રઢતા શ્રદ્ધા. નેતૃ મહોદવદન એટલે કે નેતા મહાશયને આ પુસ્તક જરૂર મનને ગમી જશે, જરૂર એના મનને ગમી જશે એવી મારી દ્રઢ શ્રદ્ધા હતી. તેના નિશ્ચિત આસમ તેનાથી હું નિશ્ચિત હતો. ફરીથી વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફનું કે એકદા એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું તાજેતરમાં મારું પુસ્તક પ્રકાશિત થયેલું અને એને હું લઈને હું એક સાહિત્યના જાણનાર નેતા પાસે ગયો. આ પુસ્તકનું વિષયવસ્તુ તેની પ્રસ્તુતિ તેની છાપકામ સુંદરતા ચિત્રની ગોઠવણી બધું સુંદર હતું.
नेता महाशय नेता महाशय ने आ पुस्तक अवश्य तेना मन ने गमसे ये मारी दृढ़ सत्ता थी तेना थी हूँ निश्चित थयो। तो विद्यार्थी मित्रों आ पाठ अपने आटला सुधी अटकी छे, हजू अधूरो पाठ छे, ये अपने आग क्लास में जोईशुं अने आग अभ्यास जे तास पते ए पछी आपणे स्वाध्याय लखवानो रहेशे। जय श्री कृष्ण।